નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય અંગ્રેજી, લેક્ચર નંબર 19. આ લેક્ચરની અંદર તમારે એક્ટિવિટી 7નો અભ્યાસ કરવાનો છે. દરેક મારી સાથે સૂચના વાંચશે. સાંભળો, અભિનય સાથે ગાઓ. નીચે તમને એક સરસ મજાનું કાવ્ય આપેલું છે. એ કાવ્ય સાંભળવાનું છે, સમજવાનું છે અને ગાવાનું છે, સાથે સાથે ક્રિયા પણ કરવાની છે. ચાલો એ કાવ્ય આપણે સમજતા જઈએ. પુટ યોર રાઈટ હેન્ડ ઇન. પુટ એટલે કે મૂકો, યોર એટલે તમારો, રાઈટ એટલે જમણો, હેન્ડ એટલે હાથ અને ઇન એટલે અંદર. તમારો જમણો હાથ અંદર મૂકો. પુટ યોર રાઈટ હેન્ડ આઉટ. આઉટ એટલે કે બહાર. તમારો જમણો હાથ બહાર મૂકો. પુટ યોર રાઈટ હેન્ડ ઇન. તમારો જમણો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. અને આમ તેમ હલાવો. ડુ ધ હોંકી પોંકી. હોંકી પોંકી કરો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. અને તમે તમારી જાતને ગોળ ગોળ ફેરવો, ગોળ ગોળ ફરો. એના પછી આગળ સમજી. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. લેફ્ટ એટલે કે ડાબો. તમે તમારો ડાબો હાથ અંદર મૂકો. પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ. તમે તમારો ડાબો હાથ બહાર મૂકો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. તમે તમારો ડાબો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. અને આમ તેમ હલાવો. ડુ ધ હોંકી પોંકી. હોંકી પોંકી કરો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. અને તમે તમારી જાતને ગોળ ગોળ ફરો, ગોળ ગોળ ફરો. હવે આપણે એક્ટિવિટી 8નો અભ્યાસ કરીએ. એમાં સૂચના છે, એ વાંચીએ. તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે રમત રમો, જેમાં નીચેની હેલ્પલાઇન સૂચનાઓનો ઉપયોગ કરો. આ રમત છે એ તમારે બધાએ મારી સાથે રમવાની છે. ડુ વોટ આઈ સે. હું જેમ કહું એમ તમારે કરવાનું છે. આઈ સે એટલે કે હું કહું. ટચ યોર આઈઝ. તમારી આંખને અડો. તો તમારે લોકોએ તમારી આંખને અડવાનું છે. ટચ યોર નોઝ. તમારે બધાએ તમારા નેકને અડવાનું છે. આઈ સેઝ સ્ટેન્ડ અપ. તમારે બધાએ ઊભું થઈ જવાનું છે. આઈ સેઝ સિટ ડાઉન. તમારે બધાએ નીચે બેસી જવાનું છે. આઈ સેઝ કમ હિયર. તમારે બધાએ મારી તરફ આવવાનું છે. આઈ સેઝ ગો ધેર. તમારે બધાએ પાછું પાછળ જતું રહેવાનું છે. હું જે ક્રિયા કહું એ ક્રિયા કરવાની છે. જે ક્રિયા એ કરી શકશે નહીં, સમજી શકશે નહીં, એ વિદ્યાર્થી આઉટ ગણાશે. આ રમત છે એ તમારે તમારા મિત્ર સાથે અથવા તો ઘરમાં નાના ભાઈ બહેન સાથે રમવાની રહેશે. મજા આવી વિદ્યાર્થી મિત્રો? આજનું હોમવર્ક સમજી લઈએ. આજના હોમવર્કની અંદર તમારે એક્ટિવિટી 7નું કાવ્ય છે
એ તમારે તમારી નોટમાં સારા અક્ષરે જોઈ અને લખવાનું રહેશે. અને તમારા મિત્ર સાથે એક્ટિવિટી 8ની રમત રમવાની રહેશે. થેન્ક યુ.